ડભોઈ રેલવે દેસાઈ યાદ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાય છે અને પીવાના પાણીની લાઈન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય ત્યારે વિસ્તારના લોકો કેટલા દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે। પાલિકા વહીવટી તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આંખાળા કાન કરતા વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ રેલવે દેસાઈ યાદ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઈન સાથે ગટરની પાણી લાઈન મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય। આ પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી તેમજ બીમારી ફેલાઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં ડેન્ગ્યુ અને કમરા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે છેલ્લા એક વર્ષથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આંખાળા કાન કરતા વિસ્તારમાં મા બહેનો ભાઈઓએ મોરચાના ભાગરૂપે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવાનું પણ જાણવા મળ્યું છે। ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાનો ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી માંગ પણ રહીશો કરી રહ્યા છે। સાફ કરતા નથી એ લોકો અને પછી આવે છે તો કમ્પ્લેન એવી કરે છે કે અમારો 3 મહિનાથી પગાર નથી થતો, 3 મહિનાથી પગાર અમે નથી આપતા કે તમને સરકાર નથી આપતી, અને સરકાર તમને ગ્રાન્ટ પાસ કરે જ છે ગટર સાફ કરવા માટે બી અને પાઇપલાઇન નાખવા માટે બી। જો તમારા ગટરમાં નિકાલ ના આવતો હોય તો અમને નવી પાઇપલાઇન નાખી આપો, અમારા બહાર છોકરાઓ રમે ક્યાં રમવા જાય સોસાયટી છોડીને, અને આખા ઘર ઘરની આજુબાજુ બધે પાણી ભરાયેલું હોય, કોલેરા ફાટશે મેલેરિયા ફાટશે તો તેનું જવાબદાર કોણ? અમારા ઘરના વ્યક્તિ બીમારીથી મરી જાય છે, કેટલી બધી જગ્યાએ બીમારી ફાટી છે તો એનું જવાબદાર કોણ? સરકાર રહેશે, નગરપાલિકા વાળા રહેશે કે પછી મળ્યા વાળા રહેશે? અમે જયારે બી બોલાવવા માટે ફોન કરીએ છીએ તો એવું કે છે કે આઈએ છે 2 વાગે 3 વાગે અને બીજા દિવસ સુધી કોઈ એમનો એ હોતું નથી, અને સળિયા લઈને આવે છે સાફ કરવા માટે ઉભા રહે છે, ખાલી ઉભા રહીને જોઈને જતા રહે છે। જોવા માટે તો અમે રોજ જ છીએ, અમે તો રોજ જ જોઈએ છીએ કે ભાઈ અમારી ગટરો ભરેલી છે, તો ખાલી તમે જોવા માટે આવો છો ત્યાં? તમને સાફ કરવા માટે જે સરકાર તમને જે બી મંજૂરી આપી છે કે ભાઈ ત્યાં જઈને સાફ કરીને આવો, તો તમે કેમ સાફ કરાવતા નથી ત્યાં? અને જે બી જ્યારે બી બોલાવવામાં આવે ત્યારે એવું કહે છે કે હા ભાઈ અમે કરી દઈશું, ક્યારે કરી આપશો? 1 વર્ષથી પ્રોબ્લેમ છે, જો તમારાથી નિકાલ ના થતો હોય તો સરકારને ગ્રાન્ટ પાસ કરાવીને અમને નવી ગટર લાઈન નાખી આપો।